જામનગર જિલ્લાના ધ્રોળ ગામે હિન્દુઓના માર્ગમાં માંસાહારના અવશેષો નાખી તથા તેમના વિસ્તારમાં મૃત પશુઓના નિકાલ, મંદિરોના માર્ગમાં અવરોધો વગેરે મુદ્દે સ્થાનિક હિન્દુઓની રજૂઆતો મુદ્દે તંત્રની નિર્ભર નીતિથી કંટાળી 748 હિન્દુઓએ ઇસ્લામ અંગીકાર કરવા માટે મંજૂરી માટે લેખિત રજૂઆત કરી હતી, જેને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. રજૂઆત કરતાઓએ આ માટે સ્થાનિક કોર્પોરેટરોથી લઈ ધારાસભ્ય સુધીના નેતાઓ અને પદાધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. હિન્દુ સેનાના ધ્રોળના પ્રમુખ ગૌરવ મહેતા પણ રજૂઆત કરતાઓને મળ્યા હતા. સમગ્ર ઘટના પછી આજે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રજૂઆત કરતાઓની સમસ્યાઓ નિવારવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર સહિતના સત્તાધીશો લોકોને મળવા દોડી ગયા હતા. હિન્દુ સેનાના સ્થાનિક પ્રમુખ ગૌરવ મહેતાએ પણ રજૂઆત કરતાઓને ધર્માંતરણ ન કરવા સમજાવ્યા હતા. આમ નાગરિકોની સમસ્યાના મુદ્દામાં સામૂહિક ધર્માંતરણનો રંગ ઉમેરાતા સમગ્ર ઘટનાક્રમ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનતા સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા. કલેક્ટર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. અત્યારે જે ધ્રોળ નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલે અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી, એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે અમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે. અને બીજું રસ્તાની એની વર્ષોથી માગણી છે, તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે. અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેઇન એટલે એક ઝુંબેશ, સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે છે. સફાઈ અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે. 2-3 જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે. અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય એ ગામનો છેવાડાનો પટલી આરોગ્ય રહે છે એ ગામની બહાર એની રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, એટલે ગામ પૂરું થાય પછી જે લગભગ કિલોમીટર પછી, એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે ચોમાસામાં અને મુશ્કેલી થાય છે. તો સ્ટ્રિક્ટલી અમે લોકોને અમે સૂચના આપી છે કે ત્યાં કોઈ કોઈ ફેંકે નહીં, કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુ ત્યાં ફેંકે નહીં અને ફેંકી હશે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવા નગરપાલિકાને સૂચના આપી છે. અને અત્યારે સફાઈ કરી અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પગલું, દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલી છે. એટલે અત્યારે જે આ પ્રશ્ન મુખ્યત્વે સફાઈ અંગેનો છે, આમાં કોઈ ધર્મ પરિવર્તન કે એવો કોઈ મુદ્દો છે નહીં, પણ લોકો નો જે સફાઈને કારણે જે એનો રોષ ઉત્પન્ન થયો એના કારણે આવું એક પત્ર લખીને તંત્રને આપેલું છે. પણ અમે એને ગંભીરતાથી લીધું છે અને અમે એને એને કડક કાર્યવાહી કરવાનું અત્યારે અમારું અમારા તરફથી જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. હિન્દુ સેના પ્રમુખ ગૌરવભાઈ મહેતા, જેમ કે કાલના જે આપણે અપડેટ મળી રહ્યા છે તેમાં અત્યારે તંત્રએ આપણે જેમ કાલે વાત કરી હતી એમએલએ સાહેબ સાથે, તેમ અત્યારે પ્રશાસન ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે તે તમને નજરે દેખાય હોય છે. 2 જેસીબી મૂક્યા છે, સફાઈ અભિયાન પૂરજોરથી ચાલુ છે અને હિન્દુ સેના મીડિયેટર થઈ હતી અને અમે એમએલએ સાહેબનો અને પ્રશાસનનો આભાર પણ માનીએ છીએ કે અમારી આ વાત સાંભળી અને તાત્કાલિકના ધોરણે એ લોકોએ પગલાં લીધા છે. અને ટૂંકા ગાળામાં જે એને અમને કીધું હતું કે પ્રશ્નો સોલ્યુશન કરશું, એવું પ્રશ્નોનું સોલ્યુશન કરે છે અત્યારે નજર અમે દેખાઈ રહ્યું છે. આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે 2 જેસીબી સવારના ચાલુ છે અને જે કાંઈ પ્રશ્નો છે એમએલએ સાહેબ સાથે સવારે પણ વાત થઈ છે અને એને કીધું છે કે રૂબરૂ આપણે હજી મીટિંગ કરશું, હજી કાંઈ પ્રશ્નો હોય તેના નિરાકરણ કરશું. જય શ્રી રામ. જામનગરમાં કોલેરાનો રોગ વકરતો જાય છે. આજે કોલેરાના નવા 3 કેસ નોંધાયા છે. ઉપરાંત બાળકોને થતા ચાંદીપુરા વાયરસના પણ 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. શહેરના શંકરટેકરી વિસ્તાર તથા મીઠાપુર અને લોઠિયા ગામમાંથી ચાંદીપુરાના 1-1 બાળ દર્દી ચીજી હોસ્પિટલમાં દાખલ થયા છે. જામનગરમાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓના મુદ્દે કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાની આગેવાનીમાં અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાદવવાડા ખાડામાં ગરબા રમવામાં આવ્યા હતા. કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે ફાળવવામાં આવ્યું હતું એ બજેટ એવું લાગે છે કે ખાડાનગર, જે જામનગર આપણી છોટી કાશી તરીકે ઓળખાતી હતી, એનું નવું
પરિણામ જો લઈએ તો ખાટાનગર દેવામાં આવે, જામનગરનો એક પણ રોડ એવો નહીં હોય જ્યાં થોડાક વરસાદમાં અડધો અડધો ફૂટ જેવડા અને ભૂગર્ભ ગટરના ખાડા ખોટતા એવડા ખાડાઓ પડ્યા છે. કોઈ પણ જાતનું ક્યાંય પેચવર્ક કરવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર કાગળ ઉપર ચાલનાર જામનગર મહાનગરપાલિકા એટલે ભ્રષ્ટ એક ભ્રષ્ટનું એક કેન્દ્ર બન્યું છે. કોઈ બી વસ્તુ હોય, પૈસા લેવાના, તોડ કરવાનો, વાતું કરવાની, એસી ગાડીમાં ફરવાનું, એસી ચેમ્બરમાં બેસવાનું અને પ્રજાનું કોઈ કામ નહીં કરવાનું, આવા સમખરનારી આપ જામનગર મહાનગરપાલિકાની ભાજપ શાસિત ભ્રષ્ટાચારે મજા મૂકી હોય. પ્રજા અત્યારે ત્રાહીમામ છે. બધી બાજુ ખાડાથી જામનગરની જનતા કોસવાય છે, રોગચાળાથી કોસવાય છે, તળાવમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આરોપવા ના આવ્યો હોય. આ ભ્રષ્ટાચારને ખુલ્લો મૂકવા અમારા વોર્ડના અહીંયા કોર્પોરેટર છે આનંદભાઈ રાઠોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો બેસનાર છે. અહીંયા માણસોના હાડકા ભાંગી જાય એવડા ખાડા છે. આજે આ ખાડા અમે ફૂલ હાર કરી અને આ જામનગર મહાનગરપાલિકાની આવી સારી કામગીરીને વધાવવા આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય બજેટ આવ્યા પછી આજે જામનગરમાં જનતા ફાટક નજીક આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ 2024 માટેનું જે બજેટ પાર્લામેન્ટમાં રજૂ કર્યું એ બજેટ એક સર્વાંગી સર્વસમાવેશક અને એક વિઝનરી બજેટ કહી શકાય કે જે રીતના પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે વિઝન વિકસિત ભારત માટેનું બજેટ 2024 કે આવનારા 2047માં ભારત છે એ સંપૂર્ણ વિકસિત ભારત બને, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બને એ માટેનો રોડમેપ એટલે બજેટ 2024. આ બજેટમાં ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે ખેડૂત અને નારી શક્તિ આ ચાર ક્ષેત્રોને પ્રાધાન્ય આપી અને આ બજેટનું આખું ફ્રેમવર્ક નક્કી કરવામાં આવ્યું છે. અને આપણે જે રીતના જોયું કે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી પોલિસી ચેન્જીસ દેશની સુખાકારી માટે, આર્થિક ઉન્નતિ માટે તબક્કાવાર જે કંઈ પોલિસી ચેન્જીસ થતા ગયા અને એ જ બતાવે છે કે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત એ વિશ્વની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા બની ચૂકી છે અને 2028 સુધીમાં ભારત વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે એ માટેનો રોડમેપ એટલે બજેટ 2024. 10,000 જેટલા બાયો ઇનપુટ સેન્ટર બનાવવામાં આવશે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. 1 કરોડ કરતાં પણ વધારે ફાર્મર્સ એ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટેનું વ્યવસ્થા, એ માટેની જોગવાઈ આ બજેટમાં પણ કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જોઈએ તો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, મહિલા અને દીકરીઓ માટેની યોજનાઓમાં પણ 3 લાખ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. એટલે એકંદરે નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું બજેટ એ વિકસિત ભારત માટેનો રોડમેપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના કરી છે કે 2047માં ભારત છે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બને, વિશ્વના 1લા નંબરની ઇકોનોમી બને એ માટેનો રોડમેપ વિકસિત ભારતનો રોડમેપ એટલે બજેટ 2024. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.